ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। आजना समारंभना अध्यक्ष स्वामी श्री देव प्रसाद दास जी महाराज ना चरण में हूँ वंदन करू छू। આપણે સૌ જેમનું સન્માન કરીને ધન્ય થવાના છીએ એવા અમૂલ્ય અને અતુલ્ય સંતવર્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજના ચરણમાં હું પ્રણામ કરું છું। મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવોને અને આપ સૌને મારા સાદર નમસ્કાર। વાત થતી હતી ત્યારે કોઈ એમ કહ્યું કે કેમ સભાખંડ આખો ભરાયેલો નહીં હોય, એટલે મેં મારા સ્વભાવ પ્રમાણે કહ્યું કે આ બધા આવેલા લોકો છે, લાવેલા કોઈ છે નહીં। અત્યારના સિઝન લાવેલાની ચાલે છે, પણ જે કોઈ આવ્યા છે તે શામજીભાઈ કે આયોજકોના લઈને નહીં, પણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પ્રત્યેના પરમ આદરથી છે। આવા ધન્ય પ્રસંગે મને અહીંયા ઉપસ્થિત રહેવાનો અને સ્વામીશ્રીનો પરિચય આપવાનું કામ સોંપવામાં આવ્યું, એટલે હું આયોજકોનો અહોભાવ વ્યક્ત કરું છું। આ ધન્ય પળ છે કે હું બે વિભૂતિઓની સાથે સાનિધ્ય માણી રહ્યો છું। મિત્રો, મને ઘણી વાર એવું લાગ્યું છે કે સંતોમાં પણ આદર્શ સંત હોય એવું કહેવું પડે એવું હવે જમાનો આવ્યો છે। સામાન્ય રીતે ઘી શુદ્ધ હોય એમ કહેવું ન પડે, ઘીની આગળ શુદ્ધ વિશેષણ લગાડવાની જરૂર નહીં, કારણ કે શુદ્ધ જ હોય, શિક્ષક પણ સાચો જ હોય, પણ બધામાં આવું વિશેષણ લગાડવું પડે છે। એનો અર્થ એવો છે કે ક્યાંક કોઈ પોલ્યુટેડ વસ્તુઓ પણ હાજર છે, અને છેલ્લા થોડા સમયથી તો આપણને એમ લાગે છે કે સાધુ સંતોની દુનિયા તો લગભગ પોલ્યુટેડોની દુનિયા થઈ ગઈ છે, અને પરિણામે એમાંથી કોઈ આપણા દિલમાં વસેલા કોઈ જાતના આડંબર વગરના એકદમ સહજ એટલે એટલા બધા સહજ કે એમને પુષ્પગુચ્છ હમણાં અર્પણ કર્યો તો અર્પણ કરનારને જ કહ્યું કાંઈથી પાછો લેતા જજો, આટલું સહજ વ્યક્તિત્વ સામાન્ય રીતે કોઈ સંતનું હોતું નથી। અમારે શિક્ષકોને શીખ્યું હોય છે કે તમારે ખૂબ ગંભીર રહેવું તો તમે શિક્ષક કહેવાઓ, એમ સંતોને કોઈ ગુરુ દક્ષિણામાં કહેતું લાગે છે કે તમારે પણ ઘુવડ ગંભીર રહેવું તો તમે સંતમાં ખપો। આ ખપાવા માટેના સંત નથી, એક આદર્શ સંત આપણી વચ્ચે છે। મને તો ઘણી વાર એવું લાગે શ્યામજીભાઈ જે કામ આપ કરી શકો કે આપણે જેમ પેલી ડાકોરની પદયાત્રા કરીએ ને અંબાજીની પદયાત્રા કરીએ એમ ક્યારેક દંતાલી આશ્રમની પદયાત્રા રાજકોટથી કરવી જોઈએ, કારણ કે પેલી પદયાત્રામાં તો વચ્ચેના ભંડારાનો લાભ લેવા ઘણા લોકો જતા હોય છે। અમારા નજીકમાં અહીંયા વીરનગર વીરપુર છે તો ઘણા લોકો કે રસ્તામાં પગચંપી કરાવવાની બહુ મજા આવે છે। હવે તમે વિચાર કરો કે જે પગચંપી માટે કે ભંડારા માટે જતા હોય એનાથી જલારામ કેટલા રાજી થતા હશે એ આપણને પ્રશ્ન છે। એટલે મને એમ લાગ્યું કે નવો ચિલ્લો પાડનારો આ સમાજ છે। શ્યામજીભાઈને ઓળખું છું, રાજકોટના ભરચક ટ્રાફિકની વચ્ચે જે ઘોડા ઉપર નીકળી શકે છે એનું નામ શ્યામજીભાઈ છે। એટલે મને વિચાર આવ્યો કે આજે હું સૂચન કરીએ કે આજે આપણે જેમ પદ્મભૂષણ મળ્યું અને અહીંયા સ્વામીજી પધાર્યા, આપણે પ્રાર્થના કરીએ કે આવતે જ વર્ષે પદ્મ વિભૂષણ મળે ને આપણે સૌ દંતાલીની પદયાત્રા કરીએ। મિત્રો, વર્ષો પહેલા મને યાદ છે કે આ સભાંગણમાં બહુ જ બેબાક વિચારક ગુણવંત શાહે એક વિધાન કર્યું હતું કે
भारत की अंदर बेज लोकोना शरीर ऊपर भगवा वस्त्र शोभे छे। एक दंताली आश्रम ना स्वामी सच्चिदानंद जी अने बीजा गोरज मुनि सेवा आश्रम ना अनुबेन अनुबेन ने अपने ओळख्या पहेला जता रह्या, पण आपणे सद्भाग्य अने सदनसीब लोको छीए के आपणे ओळखी शकीए अने जेना सानिध्यमां बेसी शकीए एवा स्वामी श्री सच्चिदानंद जी 90 वर्षनी उमरे मारी अने तमारी वच्चे छे। 90 वर्ष थया। आ जुदा प्रकारना संत केम छे एनो मने अनुभव आजथी 32-33 वर्ष पहेला थयो छे। अने एटले कदाच एम कहेवाय के स्वामीजी विषयनी वात करवा माटे हुं अधिकारी माणस छुं। અત્યારનો સમય એવો છે કે કોઈ તમને અધિકાર આપતું નથી, તમારે લઈ લેવાના હોય છે, એટલે મેં અધિકાર લઈ લીધો છે। એનું કારણ છે કે લગભગ 32-33 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના એક ગિરિનગરમાં એક બહુ મોટી વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓના સંકુલમાં હું કામ કરતો હતો અને ત્યાં મેં સૂચન કર્યું કે આપણે સાધના શિબિર કરીએ। તો કે કોને કરીએ, કોને બોલાવીએ? સ્વામી સચ્ચિદાનંદજીને કહીએ, એ નવા વિચારો આપણા વિદ્યાર્થીઓને આપી શકશે। અને મને યાદ છે કે ઉત્તર ગુજરાતના પ્રોફેસર મોહનભાઈ પ્રજાપતિ અને હું બંને દંતાલી આશ્રમ ગયા અને સ્વામીજીએ સહજતાથી કહ્યું કે એક દિવસ નહીં 3 દિવસ આવીશ અને 3 દિવસ વિદ્યાર્થીઓ સાથે 1-to-1 સંવાદ કરીશ। અને અમને તો બહુ જ આનંદ અનંદ થઈ ગયો, ઉત્સવ થયો, સુંદર આયોજન થયું। એવું નહીં કે પોતાનો સાધનાનું કામ કે શિબિરનું કામ પૂરું થાય એટલે પોતાના રૂમમાં જતા રહ્યા। રાત્રે લોક ગાયકોનો કાર્યક્રમ હોય તો એમને આજુબાજુમાં રહેલા વ્યવસ્થાપકોએ પૂછ્યું કે સ્વામીજી આપ જો વહેલા નિદ્રાધીન થવાના હો તો આપના માટે 9 વાગે, તો કે ના કેમ, મારે દિવાળીબેન ભીલને ન સાંભળવા હોય, તમે એકલા સાંભળો એવું થોડું ચાલે। ત્યાં સુધી કે એ વખતેના ભોજન અથવા તો જે કોઈ સાંજનો પ્રસાદ વગેરે હોય એમાં કોઈએ એમ કીધું કે તમે રગડા પેટીસ બનાવવાનો હો તો સ્વામીજી ખાશે હો? એમાં મારા જેવા કોઈએ કીધું પૂછી જોઈએ સ્વામીજીને કે લેશે, તો સ્વામીજીને અળવેકથી બાજુમાં જઈને પૂછ્યું કે રગડા પેટીસ તો કે તમે જે ખવડાવશો તે બધું જ ખાઈશ, મને કોઈ બાધ નથી। ત્યારે જે વિદ્યાર્થીનીઓ એની સેવામાં હતી એને બહુ આશ્ચર્ય થયું કે આ સાધુ છે, સ્વામીજી છે, કારણ કે સ્વામીજીને તો બધા નીતિ નિયમો જ કડક હોય અને એની યાદી પહેલેથી મળતી હોય અને એ પ્રમાણે જ થવું જોઈએ, ન થાય તો સ્વામીજી નારાજ પણ થઈ જાય। 3 વર્ષ લાગ લગાટ મને યાદ છે કે સંસ્થામાં સ્વામીજી પધાર્યા। પછીનો મુદ્દો નોંધવા જેવો છે, 3 વર્ષ પછી સ્વામીજીને ખબર પડી કે આ સંસ્થા છે એ એટલા બધા પુણ્યના પૈસામાંથી ઊભી નથી થતી, એટલે અમે 4થે વર્ષે ગયા ત્યારે સ્વામીજીએ કહ્યું કે આ વખતે મારાથી નહીં આવી શકાય, હું તમને જવાબ લખીશ। એક પોસ્ટકાર્ડ આવ્યો, બહુ મોટો પોસ્ટકાર્ડ, અને એમના હસ્તાક્ષરમાં મારી પાસે હજી એ પોસ્ટકાર્ડ છે, એવું લખેલું હતું કે 3 વર્ષ તો હું નિજાનંદથી આવ્યો પણ હવે મને એમ લાગે છે કે આ સંસ્થામાં મારે ન આવવું જોઈએ, એટલે હવેથી નહીં આવું। આ વાતો એટલા માટે કહું છું કે નિજાનંદ અંદર ઉગે તો આવે અને અંદર ન ઉગે ને એમ લાગે કે અહીંયા જવા જેવું નથી તો ન જાય, એવા એકમાત્ર સંતનું નામ સ્વામી શ્રી સચ્ચિદાનંદ છે। આજથી લગભગ 10-11 વર્ષ પહેલા ગુજરાત વિદ્યાપીઠના સ્ટુડિયોમાં હું ઊઠી ઉચેરા માનવી શ્રેણીનું શૂટિંગ કરી રહ્યો હતો અને સ્વામીજીને વિનંતી કરી કે આપ પધારો, મારે આપના જીવનની વાતો જાણવી છે। સ્વામીજીનું દર્શન એટલું ઊંચું છે કે જે દર્શનની વાતો ખૂટે નહીં, પણ મેં કીધું દર્શનની વાત નથી કરવી, બધાને જાણવામાં રસ છે કે આ સ્વામી સચ્ચિદાનંદજી પૂર્વાશ્રમમાં કેવા હતા, એને કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે, એની શું સ્થિતિ હતી। એમણે કહ્યું જરૂર આવીશ, કોઈકે મને ડરાવ્યો હતો કે એવી વાતે નહીં કરે, એટલે પ્રશ્ન પૂછતા પૂછતા પણ હળવે હળવે આગળ વધતો હતો, પણ હળવે હળવે આગળ વધતા વધતા મેં જ્યારે પ્રશ્નો પૂછ્યા ત્યારે એમણે જે પોતાના દિલની વાતો ખોલવાની શરૂઆત કરી તો એટલે સુધી નહીં ખોલી કે મને ને તમને આજે પણ આશ્ચર્ય થાય।
પોતાના જીવનની વાતો કરી એ તો ઠીક, પણ મેં કહ્યું કે સ્વામી પછી ક્યારે આપણે આ ભગવાન તરફ વળ્યા? આ તો બધી સંસારની વાત થઈ. તો એમણે કહ્યું કે ભગવાન તરફ વળવામાં તો ઘણી વાર લાગી હતી, એમને નથી વળ્યો, એમ કરીને યાદી આપી. ને કહ્યું કે સંસાર છોડતા પહેલા નજીકમાં કોઈ એક કુટુંબ રહેતું હતું, ને એ કુટુંબની કોઈ યુવતી સાથે મને આમ પરિચય થયો. પરિચય થયો એટલે મેં કીધું પરિચય થયો તો ના, પ્રેમ પણ થયો. તરત જ કહ્યું, યાદ રાખજો, સ્પર્શ વગરનો પ્રેમ હતો. સી ધ હાઈટ ઓફ અ પર્સનાલિટી, સ્પર્શ વગરનો પ્રેમ હતો, સેક્સ વિનાનો પ્રેમ હતો. આના શબ્દો છે, રેકોર્ડેડ છે, યુટ્યુબ ઉપર હાજર છે. અને બહુ સાચો પ્રેમ હતો. અને બન્યું એવું કે અમે નક્કી કર્યું કે આપણે બંને પરણી જઈએ, પણ એમના કુટુંબમાં કંઈક એવું બન્યું ને, એને જગ્યા છોડીને પોતાને દેશ જવાનું બન્યું, એટલે કે પોતાને ગામ જવાનું બન્યું, અને એને જગ્યા છોડી દીધી. વચ્ચે અમે પ્રયાસ કર્યો કે અમે ભાગી જઈએ, ભાગી પણ ગયા. પણ હું જ્યાં રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યો ત્યાં મને એક વ્યક્તિ મળી ગઈ, અને એણે કહ્યું કે આ માર્ગ તારો સાચો નથી, પાછો ફર. અને મને વિચાર આવ્યો પાછા ફરી જવું જોઈએ. સ્વામીજીના શબ્દો હતા, તે દિવસે જો પાછો ન ફર્યો હોત તો હું આટલી હદ સુધી પહોંચ્યો નહીં હોત. આખો ઇન્ટરવ્યુ પૂરો થયો. અમે ગુજરાત વિદ્યાપીઠમાં બેસીને ઇન્ટરવ્યુ કરતા હતા. સ્વામીજીએ લોકોને આજે પણ જે વિવાદાસ્પદ લાગે છે એવું એક વિધાન કર્યું કે મને જયારે ખબર પડી કે આ ચીનના સામેના યુદ્ધમાં આપણે હાર્યા છીએ, ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહિંસા અહિંસાનું નાતું પકડીને જીવાશે નહીં. ભારત દેશ ઉપર અત્યાર સુધી આક્રમણો જ થયા છે, કોઈની સામે તો આપણે આક્રમણ કર્યું જ નથી. એટલે મેં મારી આસક્તિ જેમાં હતી, મારી ભક્તિ જેમાં હતી, એવો ગાંધીજીની છબી મારી પાસેની હતી, એ ઉપાડીને ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી. ઇન્ટરવ્યુ પૂરો થયો અને અમે જરા હળવા થતા હતા, ત્યારે મેં પૂછ્યું કે સ્વામીજી આપે કેટલીક વાત એવી કરી છે આપના જીવન અંગેની, તો આપણે એડિટ કરી નાખીએ, હું એડિટિંગ કરું. તો કે કઈ વાત? મેં કહ્યું આ પ્રેમની વાત. કે ના 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 ના, જે કહ્યું છે તે સાચું છે, અને સાચું લોકો સુધી પહોંચે માટે કશું એડિટ નહીં કરશો. અને અનએડિટેડ 2 કલાક ને 14 મિનિટનો એમનો સુંદર મજાનો ઇન્ટરવ્યુ જેમાં એમણે જીવનની વાત કરી છે, એવા સદંતર ખુલ્લા જેવા છે તેવા પ્રદર્શિત થનારા આપણે સ્વામી સચ્ચિદાનંદજી આપણી વચ્ચે છે. મિત્રો, મારે બહુ પૂર્વાશ્રમની વાત નથી કરવી, પણ ગઈકાલે જેમણે બહુ મોટી સભા કરી અને સ્વામીજીનું સન્માન કર્યું, એ શ્રીમાળી બ્રાહ્મણોને ખબર નથી કે શ્રીમાળી બ્રાહ્મણ અને ઔદિત્ય બ્રાહ્મણનો સરવાળો તે સ્વામી સચ્ચિદાનંદજી છે. અને એ શ્રીમાળી બ્રાહ્મણની જ્ઞાતિએ સ્વામીજીને જ્ઞાત બાર મૂક્યા. કેમ મૂક્યા? તો કે તમે આ મંદિરો અંદર કેમ પરણ્યા? બેન, પિતા શ્રીમાળી અને માતા ઔદિત્ય બ્રાહ્મણ, એમાં એને નાતબાર મૂક્યા. નાતબાર મૂક્યા એટલું નહીં, પણ સ્વામીજીના કાકા મણિકાકાને પણ નાતબાર મૂક્યા. નાતે એમ કહ્યું કે કા જો એનો સાથ છોડી દે, એના ઘરનું પાણી છોડી દે તો તને નાતમાં રાખીએ. કાકાએ કહ્યું કે એ તો નહીં શક્ય બને, એટલે એને પણ નાતબાર મૂક્યા. કલ્પના કરો સાહેબ, નરસિંહને નાતબાર મૂક્યા હતા કોઈએ. કદાચ એવું બને કે નરસિંહ પછી 500-700 વર્ષે અમે નરસિંહને ઓળખ્યા, અમે રહી નાતે જ એને બહાર મૂક્યા. અમે સુષ્ટુ કહેવાતી જ્ઞાતિ છીએ, નાગરોની. અમારી જાતને મુત્સદી હોવાનું અભિમાન લઈને ચારે કોર ફરીએ છીએ, પણ અમારી નાતે એને બહાર મૂક્યા. કદાચ એવું બને કે 500-600 વર્ષ પછી નરસિંહની જેમ જ સમાજના બંધનોને ફગાવી દેનાર સંત તરીકે કોઈનું નામ ભજાતું હશે તો એ કદાચ સ્વામી સચ્ચિદાનંદજીનું હશે. ઘણાને જાણે આશ્ચર્ય છે કે આવું બન્યું હશે, કેટલું બન્યું છે. મારા અનુભવો પુસ્તકમાં તો પુષ્કળ લખાયું છે, એમાંથી ઘણા બધા અનુભવો એમની સાથે મેં વહેંચ્યા છે અને જાણ્યા છે. આપણે જાણીએ તો ધન્ય થઈ જઈએ એવું લાગે. એવું નથી કે આવી જે અત્યારની એમની પરિસ્થિતિ છે કે એનો જે મૂડ છે એ મૂડ પહેલોથી આલ્યો આવે છે, ના એવું નથી. મને તો એવું એક મનોવિજ્ઞાનના અભ્યાસુ તરીકે એવું લાગ્યું છે
કે સ્વામીજીના જીવનના બે પડાવો બહુ મુખ્ય છે. પહેલો સ્વીકૃતિનો અભાવ, નાનપણની અંદર પોતાની નાતેને નથી સ્વીકાર્યા અને પરિણામે એમને બહુ દુઃખ સહન કરવું પડ્યું છે. અને બીજો મળવી જોઈએ તેવી માં અથવા બાપની હૂંફનો અભાવ. મને તો એવું લાગે છે કે આજના સ્વામીજીના જેટલા કાર્યો છે એ સમાજને સ્વીકૃતિના અભાવમાંથી બહાર કાઢવાના કાર્યો છે અને સમાજને હૂંફ આપવા માટેના બધા જ કાર્યો છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે બચપણમાં કોઈ એકાદ નાની ઠેસ વાગી હોય તો જીવનભર એ ઠેસને સારા પાસામાં પરિવર્તિત કરવા માટે તમે પ્રવૃત્ત રહો છો. એમણે બહુ જ દર્દીલા અવાજે કહ્યું હતું કે હું મારા બાળપણની વાત કરીશ તો ભદ્રાયુભાઈ હું રડી પડીશ. મેં મારા પિતાનો ચહેરો નથી જોયો. કેમ? કારણ કે મને ખબર જ નથી. 3-1 વર્ષનો હોઈશ ત્યારે મારા પિતાનું અવસાન થયું. ચહેરો નહોતો જોયો. કુટુંબીઓએ આગો રાખ્યો હતો કે હું નાનો છોકરો છું ને ડરી ન જાઉં. પણ મને યાદ છે કે હું દોડીને મારા ગામથી દૂર દૂર એક ટેકરી ઉપર ચડી ગયો હતો અને ટેકરી ઉપરથી મેં મારા પિતાશ્રીની સ્મશાન યાત્રા જોઈ છે. આ જે હૂંફનો અભાવ, 12-13 વર્ષના થયા ત્યાં સુધીમાં માં પણ ગયા અને મણિકાકા પણ ગયા, એટલે એકલો પડેલો એક છોકરો કેટલી કેટલી રીતે અથડાય પછડાય અને આગળ વધે એ તો ક્યારેક આપ નિરાંતે એમના પુસ્તકો વાંચો તો આપને ખ્યાલ આવે. મારે સીમિત સમયમાં વાત કરવી છે એટલા માટે હું ટુ ધ પોઈન્ટ બોલી રહ્યો છું. આ સમયની અંદર સ્કૂલમાં તોફાની ખરા, થોડા તોફાની, એમના કહેવા પ્રમાણે કે હું તોફાની છું પણ થોડો તોફાની છું. મેં કીધું થોડા તોફાની એટલે કેટલી કહેવા? તો સ્વામીજી કે બીજું કઈ નહીં, અમે વાડમાંથી ચીબડા ચોરતા એવો હું તોફાની ખર, અને પછી ચીબડા ચોર્યા છે એ કોઈ જોઈ જાય તો વાડમાંથી ટપી જવાનું કામ પણ મેં કર્યું છે. એટલે સુધી નહીં ભદ્રેવભાઈ, અમારે ત્યાં ભાવસારનો છોકરો હતો અને ભાવસારનો છોકરો બીડી લઈને આવતો અને અમે બધા 6-7 જણા છે અને એ બેસાડતો રિસેસમાં પાછળ જઈએ અને બીડી પેટાવે, પહેલી કસ એ મારે, પછી વચ્ચે બધા હોય, કારણ કે હું બ્રાહ્મણ એટલે મારો વારો પહેલા આવે. તમે જો બીડીમાં બ્રાહ્મણનો વારો પહેલો આવે. અને સ્વામીજી કહે છે છેલ્લો મુસલમાન નો, છેલ્લા 2 છોકરા મુસલમાન હતા, એટલે કે અમે હજી કસ મારીએ ત્યાં મુસલમાન બધા કઈક આને દે જલ્દી આને દે, એટલે કે મેં બીડી પીધી છે, પાન ખાધા છે, ચૂનો જેટલો એટલો જ કાથો અને એટલી જ તમાકુ વાળા પાન ખાનારા આપણા સ્વામીજી અત્યારના આપણી સામે બેઠા છે. એમણે કહ્યું મેં સિગરેટ પીધી છે, કઈ નથી કર્યું, બાકી નથી, પણ એક લગ્ની લાગી અને એક નાનકડું ભજન સાંભળ્યું, એક નાનકડી કથા એટેન્ડ કરી, કોઈ સાદા સાધુની જે એક મહોલ્લાની અંદર કથા કરતા હતા અને સ્વામીજીએ થતા સાંભળી અને ફરતા એ જતા હતા ત્યાં એક કોઈ સાધુ મળ્યો અને સાધુ એક ગીત ગાતો હતો. એ ગીત ઉભારીને એમણે સાંભળ્યું. ભિખારી જેવો માણસ હતો, સાવ ફકીર, અને ફકીરને એને સાંભળ્યો. ફૂલા ફૂલા ફરે જગત મેં કેસા તેરા નાતા રે, આ એક પંક્તિ મનમાં બેસી ગઈ, પંક્તિ ગવાતી રહી, એ જ પંક્તિ અંદર ઉતરતી રહી અને એ જ પંક્તિએ જવાબ આપ્યો કે આની સાથે તારો નાતો કેટલો, છોડ ઝડપથી બધું. એ કબીરની પંક્તિ. આજે શરૂઆત કબીરના ભજનથી થઈ. એવું નહીં કે એક પંક્તિ સાંભળી, જાણ્યું કે આ કબીરનું ભજન છે, પૂછ્યું કે આ શેમાં આપ્યું છે તો કબીર વાણીમાં આપ્યું છે, શોધી કાઢ્યું કબીર વાણી પુસ્તક અને પુસ્તક વાંચ્યું ને કબીરના બધા ભજનો વાંચીને એમ થયું કે સાચો માર્ગ તો વૈરાગ્યનો છે. અનેક સંઘર્ષો કર્યા, અનેક બાબતોમાં થયા, ખોટું બોલીને પોલીસના રાઇટર તરીકે નોકરી કરેલી છે 3-3.5 વર્ષ ખોટું બોલી, પણ ખોટું શેના માટે? ભગવાન કૃષ્ણએ કહ્યું તે સત્ય માટે. એક 12-13-14-15 વર્ષનો છોકરો, ખાવા માટે કઈ મળે નહીં, કશા પૈસા હાથમાં નહીં, કોઈ કઈ કહ્યું કે જા તને પોલીસમાં નોકરી મળે, 7 ધોરણ પાસ થઈ ગયા હતા અને નીચે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ઉપર ઓફિસ, એટલે દોડીને ઉપર ચડી ગયા, એમ કીધું નોકરી મળે તો મળે, 7 ધોરણ પાસ છો તો કે છું, કેટલા વર્ષ થયા તો કે 15,
તો નીચે સુપ્રિન્ટેન્ડન્ટ બેઠા છે ને 18 કેજે તો નોકરી મળશે. નીચે આવ્યા અને એને સરસ રીતે વાત કરી. એટલે કીધું કેટલા વર્ષ થયા? તો 17 પૂરા થયા ને 18 શરૂ. તો ગાવી ગયા. ખોટું બોલો તો તમારા ભલા માટે બોલો કે જે ભલાથી સમાજનું ભવિષ્યમાં ભલું થવાનું હોય. એ સંદેશો એ વખતે એમણે પોતાની જાતને આપ્યો. અને રાઇટર તરીકે નોકરી કરીને ત્યાં ઠરીઠામ થવું એવું નહીં, એમાંથી ખટપટ થઈ. ખટપટ તો ત્યારે હતી ને સાહેબ, ભારત દેશ તો ખટપટના પર્યાય તરીકે જીવનારો દેશ છે. ખટપટ થઈ અને એમને નોકરી છોડવી પડી. નોકરી છોડીને બિલીમોરા ગયા અને બિલીમોરામાં હું ને તમે કલ્પી ન શકીએ એટલી ગરીબીની અંદર વર્ણન કર્યું છે. સાંભળીએ તો આપણા આંખમાંથી આંસુ નીકળે. ગરીબોની વચ્ચે, દર્દીઓની વચ્ચે, ગંદકીની વચ્ચે, જ્યાં હવા ઉજાસ ન હોય એની વચ્ચે થોડીક જગ્યા કરીને સુઈ જવાનું, પેટ ખાલી હોય, ખાવા મળ્યું ન હોય, ચાલીને જવું છે એવું મનમાં એક ભૂરી ભરાઈ ગઈ હોય કે કુંભમાં જઈશ તો ચાલીને જઈશ, અને એ સમય હોય કે જ્યારે તમે બરાબર તારુણ્યના ઓટલે બેઠા હો અને એ વખતે ચાલતા 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 તમારા પગ સૂજી જાય, પગમાં ફોડલા પડે, પગ ઉપડે નહીં, તમારે લેટ્રિન જવું હોય તો હાથેથી રીખી રીખીને જવું પડે. આવી યાતનાઓમાંથી પસાર થનાર વ્યક્તિ ભવિષ્યની અંદર 1954ના કુંભ પછી, કુંભનું વર્ણન એમની પાસેથી સાંભળવા જેવું છે. કારણ કે હું અને તમે જે અત્યારે કુંભમાં જઈ રહ્યા છીએ એ પણ હવે કુંભ 5 સ્ટાર થઈ રહ્યા છે, મને તમને ખ્યાલ છે. એ કુંભ સાચો કુંભ કે જેમાં કુટીરે કુટીરે રખડવું પડે, કુટીરે કુટીરના સ્વામીને એને બરાબર તમારે સેવા કરવી પડે, જ્યાં તમારું દિલ લઈને પહોંચ્યા હો અને બરાબર નક્કી કરો કે અહીંયા મારે દીક્ષા લઈ લેવી છે અને લઈ લ્યો, અને તમે તે દિવસે જોવો કે એ જેની પાસે દીક્ષા લીધી એને એક ઉંમરલાયક માજીને સેવા કરવામાં કંઈક ચૂક રહી એટલે જોરથી ફડાકો માર્યો અને માજી ગળથોલિયું ખાઈ ગયા, અને એમના મનમાં એમ થાય કે અહીંયા આપણાથી ન રહેવાય. જો વિવેક ન જળવાતો હોય તો અહીંયા ગુરુ પાસે ન રહેવાય. આવી અનેક ઘટનાઓ જેમના જીવનની અંદર બની ત્યારે પરિપાક રૂપે મને અને તમને દંતાલી આશ્રમમાં આવીને સ્થિર થયેલા સ્વામી સચ્ચિદાનંદજી મળ્યા. એવું નથી મિત્રો, સ્વામીજી કહે છે કે મેં પિક્ચરો બહુ જોયા છે, પિક્ચરો પહેલા શોમાં જોવાનો મને શોખ હતો. એમણે કહ્યું કે મેં મુંડો કરાવ્યો ત્યારે વિચાર્યું કે મારા વાળ બહુ સરસ હતા અને એટલો બધો ખુમારી વાળો હતો કે એક જ હજામ મારા વાળ કાયમ કાટવે કાપે, બાકી કોઈ નહીં, ન ફાવે મને. એમણે વાળ ઉતારી નાખ્યા. અને જ્યારે એના મનની અંદર એક વિચાર આવ્યો કે સંસાર છોડી દેવો છે, હવે સંસારમાં રહેવું નથી, ત્યારે એમણે વિચાર્યું કે શું કરવું, ગુરુ કેવો. મને એક બહુ બાબત સુંદર શ્યામજીભાઈ, અનેક સંતોના જીવનો વાંચ્યા પછી લાગી છે કે સ્વામી શ્રી સચ્ચિદાનંદજી એવા સ્વામી છે કે જીવનના દરેક વળાંકે બદલાયા છે, દરેક વળાંક ઉપર એને બદલો લીધો છે, એટલે કે બદલાવ પસંદ કર્યો છે. બદલાવ એટલે કેવો બદલાવ? કે જે બંધાઈ ગયું છે ને છોડી દેવાનું. રામકૃષ્ણ પરમહંસને વાંચ્યા ને એમાંથી એક વાક્ય એના મનમાં બેસી ગયું. પહેલું જે વાક્ય કબીરનું બેઠું, ફરતા ફરતા શું કરે છે આ સંસારમાં તારું શું, વાક્ય વાંચ્યું બેઠું જીવવા માંડ્યા. રામકૃષ્ણ દેવનું એક વાક્ય મનમાં બેઠું, ખૂબ સરસ વાંચવાનું કામ ચાલે. એમાંથી જેને વાક્ય બેઠું કે કાંચન અને કામિનીનો ત્યાગ કરેલો હોય એવો જ વ્યક્તિ તારો ગુરુ હોઈ શકે. શોધ કોની? કાંચન કામિનીનો ત્યાગ કર્યા હોય એનાથી દૂર હોય એવી વ્યક્તિની મળે જ નહીં. જ્યાં જઈને એમ થાય કે આ ગુરુ હશે ત્યાં તો પૈસા લેતા જોવા મળે, એટલે પાછા ફરી જવાનું, કારણ કે પેલું વાક્ય મનમાં બેઠું. પણ કોઈ જગ્યાએ એવું બન્યું કે હવે તો કોઈ ગુરુ નહીં મળે. એક વ્યક્તિ એવી મળી પંજાબના મુક્તાનંદ સ્વામી કે જેણે કહ્યું હું કોઈ શિષ્ય બનાવતો જ નથી, જેનામાં મન ઠર્યું. ત્યારે એ સ્વામીને પણ કહ્યું કે તમે મને હવે જો દીક્ષા નહીં આપો, સંન્યાસ દીક્ષા નહીં આપો, તો હું મારી શિખા ને કાપી અને એને ગંગામાં પધરાવી દઈશ અને તમારી ગેરહાજરીમાં તમારો શિષ્ય થઈ જઈશ. આવી પ્રતિજ્ઞા, ભીષ્મ પ્રતિજ્ઞા લઈને જે એમણે પોતાના ગુરુ પસંદ કર્યા.
ગુરુએ ના પાડી કે ના હું શિષ્ય નહીં બનાવી શકું તો ના, અને એમને કહ્યું કહ્યું ગુરુ દક્ષિણા આપવી છે શું આપું? સાંભળજો સાહેબ, ગુરુ મળે તો કેવા મળે, ભાગ્યમાં હોય તો. ગુરુએ કહ્યું કે તારી ગુરુ દક્ષિણા લઉં, વચન આપ કે હું ન કહું ત્યાં સુધી તું ભણ્યા કરીશ, હું ના ન પાડું ત્યાં સુધી તું ભણતો રહીશ. અને ત્યારથી 7 ધોરણે છૂટી ગયેલું ભણતર ફરી એકવાર શરૂ થયું, કાશીમાં શરૂ થયું, વૃંદાવનમાં આગળ વધ્યું. અને એની પણ સ્થિતિ કેવી, પરિસ્થિતિમાં ફેર નહીં. એ ગુરુએ કહ્યું કે ભાઈ તારા હિત માટે પૈસા જોઈએ, ન લે એમ નહીં ચાલે, શું કરીશ, માંદો પડીશ, તારું કોણ કરશે? એમણે એક મંત્ર આપ્યો કે લઈ લે પૈસા, પણ સમાજના ઉપયોગમાં આપી દે. મને બરાબર યાદ છે કે જે સાધના શિબિરની મેં વાત કરી ત્યાં સ્વામીજી પહેલે જ વર્ષે આવ્યા, ત્યારે અમારા સ્થાપકે એમને કહ્યું હું તમને દાન આપું. એમણે કહ્યું મને તમારે દાન ના આપવાનું હોય, હું 25,000 દઈને જાઉં છું. આજથી 32 વર્ષ પહેલાની વાત છે. તમારી દીકરીઓ માટે જે યોગ્ય લાગે ત્યાંમાંથી કરજો. 32,000 ત્યારે દઈને ગયા હતા. એ ગુરુએ કહ્યું હતું સમાજના ઉપયોગમાં વાપરવા. ઈચ્છા થઈ કે ભણવું છે, સંસ્કૃતનું એક પુસ્તક લેવું છે, ગીતા પ્રેસ ગોરખપુરમાં પહોંચ્યા છે 4 વાગે. પેલો કહે છે 10:30 આના ભાવ છે, તો કે મારી પાસે 8 આના છે, તો કે 1.5 આના લઈને આવો, 1.5 આના લઈને આવો તો આ પુસ્તક આપું. જો જે સ્થિતિ 7 ધોરણ સુધી ભણવા વખતે હતી, એ જ સ્થિતિ સંન્યાસ દીક્ષા લીધા પછીના ભણતરમાં એનું પડ્યું. અને માગું તો કોની પાસે માગું, બહુ સુંદર વાત સ્વામીજી કરે છે કે માગું તો કોની પાસે માગું, ચહેરો જોઉં ખબર પડે કે આની પાસે ન મગાય. એક ફૂલ વેચનારો મંદિરની બહાર બેઠો હતો, એના ચહેરા સામે જોયું ને એમ થયું કે આ મને આપશે, એટલે કીધું મારી પાસે 8 આના છે, 1.5 આના જોઈ છે, સંસ્કૃતનું પુસ્તક લેવું છે, તું આપીશ? એને ફટ દઈને એના હાથમાં 1.5 આના મૂકી દીધા, અને એમાંથી સંસ્કૃતનું પહેલું પુસ્તક લઈને એમનો કાશીનો સંસ્કૃતનો અભ્યાસ શરૂ થયો. ગુરુને આપેલા વચનને લઈને છેક આચાર્યના પદ સુધી એમણે અભ્યાસ કર્યો. એ ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા, દરેક જગ્યાએ યુનિવર્સિટી ફર્સ્ટ, છેલ્લે ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા. પણ સ્વામીજી કહે છે કે હું ગોલ્ડ મેડલ લેવા ન ગયો. કેમ લેવા ન ગયો? મારે ગોલ્ડ મેડલને શું કરવું, એટલે ગોલ્ડ મેડલ મેં લીધો નથી. મિત્રો, મને એવું લાગે છે કે કેટલાક નાના નાના વાક્યો વિનોબાજીને વાંચતા હતા, એ વખતે વિનોબાજીનું એક સુંદર મજાનું વાક્ય એમના ખ્યાલમાં આવ્યું. કારણ કે ક્યાંયથી કશું કરવાનું નહીં, માગીને ખાવાનું, જે મળે તે ખાવાનું, દાળને રોટલો બનાવી લેવાનો, કોઈને કે બનાવી દો ખાઈ લેવાનું, પોતે કશું નહીં. એમાં વિનોબાજીનું એક વાક્ય વાંચ્યું, અને વિનોબાજીના વાક્યમાં કહ્યું મુફતકા ખાવે સો ચોર કહાવે. પેલું જેમ કબીરનું વાક્ય મનમાં બેઠું, ને પછી રામકૃષ્ણ દેવનું વાક્ય મનમાં બેઠું, પછી ગુરુજીની પ્રતિજ્ઞા મનમાં બેઠી, અને પછી વિનોબાજીનું વાક્ય મનમાં બેઠું મુપતકા ખાવે સો ચોર કહાવે. તરત જ હૃદયને કહ્યું થયું કે અત્યાર સુધી હું ચોર જ છું, મારે મફતનું ખવાય નહીં, તો શું કરવું, આપણને શું આવડે? તો કે આપણને કથા આવડે, પ્રવચન કરતા આવડે. એક વખત અચાનક કોઈએ પ્રવચન કરવા બેસાડ્યા હતા એક મંદિર પાસે, અને મંદિર પાસેના પ્રવચનમાંથી હતોટી આવી, કથા શરૂ કરી, જે પૈસા આવે એનો પોતાના માટે ઓછામાં ઓછો ઉપયોગ કર્યો. દંતાલી આશ્રમમાં કહ્યું મને 30 રૂપિયાની મહિને જરૂર પડે, એ 30 રૂપિયા રાખું, બાકીના બધા પૈસા સમાજ ઉપયોગી સેવામાં આપું. પોતે જ્યારે સંસાર છોડ્યો ત્યારે પણ પોતાની પાસેના જેટલા પૈસા બાકી હતા એ બધાને આપી દીધા. પોતાની મિલની નોકરીના મેનેજરને લેટર લખ્યો કે મારો આ મહિનાનો પગાર અને આટલું બાકી છે, તે આ લોકોને આપી દેજો, મારે જરૂર નથી. ઘર છોડ્યું ત્યારે કોઈ જોઈ ન જાય એની બીક હતી, નહીં તો રોકી લેશે. એટલે અડધી રાત્રે 9 વાગે પોતે નીકળતી વખતે જે થોડા પરચુણા પૈસા ખિસ્સામાં હતા એ ઘરમાં ઘા કરી અને પોતે નીકળી ગયા. અત્યારે પણ દંતાલી આશ્રમની અંદર. આશ્રમ એટલે કેવો આશ્રમ? નોંધવા જેવું છે મિત્રો, અત્યારે તો આશ્રમવાળા 5 સ્ટાર છે સાહેબ, એના માટેના પછી ઝઘડા થાય છે, બહુ મોટા ઝઘડા થાય, લોકો હાઈકોર્ટે ચડે, પછી સામસામે એકબીજાના શિષ્યોને મારામારી કરે,
કેટલાક લોકો આપઘાત કરાવી નાખે, કરાવી નાખે. એમણે આશ્રમ સ્થાપ્યો, પણ બે જ રૂમ જોઈએ. શેના માટે? ઘણા સંતો તમને મળે તો જ્ઞાન માર્ગી દેખાય, કોઈ કર્મ માર્ગી દેખાય, કોઈ ભક્તિ માર્ગી દેખાય. આપણી સમક્ષ જે સંત છે એ જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેયનો રોટલો બાંધીને પોતે જીવતા હોય એવી રીતે છે. એમની પાસેથી તમને પરફેક્ટ જ્ઞાન મળે. પરફેક્ટ એટલે માત્ર શાસ્ત્રોક્ત નહીં, પોતાના વિચારો બદલી શકે. મેં કહ્યું 1962માં ચીન સાથેની લડાઈ થઈ અને વિચાર બદલાયા. યાદ રાખજો સાહેબ, ઇતિહાસ વિશે બોલતા પહેલા એમણે સમગ્ર ઇતિહાસનો સઘન અભ્યાસ કર્યો. અત્યારે એ પણ બહુ મોટી વાયકા ચાલી કે પોતે ઇતિહાસ ન વાંચ્યો હોય, નજીકના પાના ઉછલાવી લીધા હોય અને પછી આ સભાખંડ આખો છકોલો ચલ ભર્યો હોય, એમાં પોતે ફોકિયાટી મારતા હોય. એમણે પૂરો ઇતિહાસ વાંચ્યો, એમાંથી શોધ્યું કે કેમ છીએ આપણે ગુલામ, આપણે કેમ ગુલામ છીએ. તારણ કાઢ્યું અને પોતાનો માર્ગ બદલ્યો. અને એમણે કહ્યું કે આપણી વીરતા બતાવવા માટેનું કામ, એટલે એ વીરતા પરમો ધર્મ એવું સૂત્ર લઈને સમાજની વચ્ચે આવ્યા. મને એવું લાગે છે કે આ પદ્મભૂષણ એમને આ વીરતા માટેના પ્રચાર પ્રસારના એક ભાગરૂપે મળવું જોઈએ, હજુ પણ મળવું જોઈએ. તો આ જ્ઞાન, કર્મ અને ભક્તિ, થોડા જ વખત પહેલા સ્વામિનારાયણ ગુરુકુળ SGVP ના સ્વામી શ્રી માધવપ્રિય દાસજીના હસ્તે લખાયેલા 6 ગ્રંથો બહાર પડ્યા. એમાંના એક ગ્રંથમાં સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ પ્રસ્તાવના લખી છે, વાંચવા જેવી પ્રસ્તાવના છે. અને એ પ્રસ્તાવનાની અંદર એને ભક્તિ માર્ગના ભક્તોના 6 પ્રકાર દેખાડ્યા છે. બહુ રસિક છે. મેં શરૂઆતમાં કહ્યું કે સ્વામીજીનું દર્શન એવું છે, કેટલા દેશો ફર્યા છે સર, અને ફર્યા એટલે હોટલમાં રહીને ખાઈ પીને આવતા રહેવાનું એવું નહીં, ઊંડાણથી ફર્યા છે. પાછા પુસ્તકની ઉપર ટાઇટન પણ લખે કે ફરી પૂર્વના દેશમાં, એટલે અગાઉ જોઈ આવ્યો છું પણ હજી ફરી વાર. કમ્પેરિઝન ન કરાય, છતાં પણ કહેવું પડે કે સ્વામી વિવેકાનંદજી પછી વિદેશોમાં જઈને વિદેશની સારી વાતોના ભારોભાર વખાણ આપણા સુધી પહોંચાડનાર કોઈ બીજા સ્વામી હોય તો એ સ્વામી સચ્ચિદાનંદ. સ્વામી વિવેકાનંદે જઈને કહ્યું કે આ લોકોની આટલી ટેવ આપણે લેવા જેવી છે ભાઈ, એ જુદી વાત છે કે આપણે લઈ ન શક્યા. ભક્તોના પ્રકાર આપ્યા. એમને હળવાશથી કહ્યું કે 3 પ્રકારના ભક્તો આજે છે, એક તાલિયા છે, એક માનિયા છે અને ત્રીજા ખાનિયા છે. કેટલાક ભક્તો એવા છે કે ઘરે ગાવા નાચવા ન મળતું હોય, કૂદવા ન મળતું હોય, મંદિરના તાલી વગાડવા ન મળતું હોય, એટલે મંદિરમાં જાય, જરાક ધૂન ઉપડી નથી ને ઉપા થઈને નાચવા ગાવા માંડે. આ બધા તાલિયા ભક્તો કહેવાય. બીજા પ્રકારના છે માનિયા ભક્તો છે, ત્યાં જાય તો એને મહારાજ માન આપે, આગળ બોલાવે. તમને ખબર છે હવે તો એવું પણ ચાલ્યું છે કે તમે આશીર્વાદ લેવા પધારો એવું સ્થિતિ ઉપર. આશીર્વાદ લેવા પધારો એટલે શું કરવાનું? તમારે પગે તો લાગવું જ પડે તો જ આશીર્વાદ આપે ને કોઈ. પણ આ માનિયા ભક્તો એટલે ઉપર બોલાવે, સ્થાન આપે, માન આપે, બે જણા લેવા જાય, બે જણા મૂકવા જાય, આ માનિયા ભક્તો. અને ત્રીજા છે ખાનિયા ભક્તો. સાચા ઘી માંથી બનાવેલા લાડુ હોય તો ત્યાં ભક્તો પહોંચી જાય, અને લાડુ મળે ત્યાં સુધી ભક્ત રે. લાડુ જેવા પૂરા એટલે ભક્તિ પૂરી. આ 3 ભક્તના પ્રકારો મેં નથી પાડ્યા, સ્વામી સચ્ચિદાનંદજીએ પ્રસ્તાવનામાં લખેલા છે. આ જે મળવાસની વાત કરી એમણે એક સુંદર વાત કરી કે અપેક્ષા તો બધે રહેવાની, ધર્મ જગતમાં અપેક્ષા સાથે લોકો તમારી પાસે આવશે. પણ એના 3 પ્રકારના ભક્તો, સાત્વિક અપેક્ષાથી આવનારો, રાજસિક અપેક્ષાથી આવનારો અને તામસિક અપેક્ષાથી આવનારો. જે રાજસિકથી આવે છે, તામસિકથી જે આવે છે, એ મહારાજની અંદર કંઈક બીજું જ જોવે છે. એ જોવે છે કે આ મહારાજ છે એનું સરકારમાં બહુ ચાલે છે, આપણી 2 જમીન ફસાણી છે એને ખાલી કરાવી આપશે, મારો પેલો દુશ્મન છે એને ઠેકાણે કરાવી આપશે. આ તામસિક અપેક્ષાથી આવેલો ભક્ત છે. બીજા છે એ રાજસિક છે કે મહારાજ પાસે જઈશ તો મને કોઈ ઓળખીતામાં નોકરી ધંધે વળગાડશે, મહારાજ પાસે જઈશ તો મને ધંધામાં ક્યાંક જોડશે. આજકાલ તો એવું પણ આવે છે કે મહારાજ પાસે જઈશ તો એ મને કોકના વ્યાજે પૈસા અપાવશે. તમને ખબર છે કે એક ભક્તને દેવા હોય, બીજા ભક્તને લેવા હોય, એ બેને ભેગા કરનારા સંતો છે.
ભેગા કરી આપે, એટલે આને દેવા છે ને આને લેવા છે, તમે બે લેવડ દેવડ કરી લ્યો ને એમાંથી પેલી બિલાડી જેમ રોટલો વેચે અને પેલું ખાઈ જાય એમ અહીંયા થોડોક નાખતા જાજો. અને ત્રીજા પ્રકારના સંતો છે, ત્રીજા પ્રકારના ભક્તો છે, એ સાત્વિક હોય. અને એ સાત્વિક ભક્તો છે એ બીજું કઈ જ ન કરે, મહારાજ પાસે જઈશ તો શાંતિ મળશે, અને કદાચ શાંતિ એવી મળશે કે મને ઈશ્વરનો માર્ગ મળી જશે. મારે તમારે વિચારવાનું કે આપણે પહેલી કેટેગરીમાં ક્યાં આવીએ, તાલિયા માનિયા કે ખાનિયા, અને પછી એ વિચારવાનું પહેલી કેટેગરીને ભૂલો, બીજેમાં ક્યાં આવીએ એ નક્કી કરીને પછી સચ્ચિદાનંદજી પાસે જવું. નહીતર એ ઓળખી જાય એવા છે કે આ કયા પ્રકારની ભક્ત છે. મારી વાણીને વિરામ આપો. किसका सहारा.